નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાહુલ વેકરિયા. સ્વાગત છે આજના વિડીયોમાં. છેલ્લા આપણે વિદ્યાર્થી મિત્રો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ચેપ્ટર 12 વિશે આપણે વાત કરતા હતા, જેમાં આપણે 12.1 વિશે વાત કરી અને થોડુંક યાદ ઉદાહરણ જોયું અને થોડાક દાખલા ગણા, બરાબર. અને ત્યારબાદ આપણે યાદ રાખવા વિશે વાત કરતા હતા, તેમાં પણ આપણે થોડીક વ્યાખ્યા જોઈ, વર્તુળના વૃતાંશ વિશે વાત કરી, બરાબર. પછી વૃતાંશની પરિમિતિ, વૃતાંશનું ક્ષેત્રફળ, એ બધી બાબત વિશે આપણે વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે, આપણે ચાપ વિશે વાત કરી, લઘુચાપ, ગુરુચાપ, વર્તુળનો ચાપ, વૃતાંશ, લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો વૃતખંડ. તો મેં તમને વૃતખંડની વ્યાખ્યા લખાવી હતી, ફરી એકવાર બોલું છું. જીવ અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો વૃતખંડ કહે છે, અથવા તો વર્તુળનો વૃતખંડ કહે છે. જેમાં આપણે વાત કરી હતી કે જીવા, એટલે જીવા એ બી અને તેની કોઈ પણ ચાપ, એટલે આ એ પી બી લઈ શકો અને એ ક્યુ બી લઈ શકો. જીવા એ બી અને તેની કોઈ પણ ચાપ વચ્ચેનો પ્રદેશ એને વૃતખંડ કહેવાય, બરાબર. વિદ્યાર્થી મિત્રો આપણે એટલું આપણે સમજ્યા હતા. ત્યારબાદ આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો આવે છે લઘુ વૃતખંડ. આકૃતિ આ જ રહેશે, એની ઉપરથી તમને સમજાવીશું. તો લખો આમાં લઘુ વૃતખંડ. તો વિદ્યાર્થી મિત્રો લઘુ વૃતખંડ વિશે વાત કરીએ આપણે, તેમાં આવશે, લખો વ્યાખ્યા પહેલા તો પછી આપણે સમજીએ. જે વૃતખંડને સંગત ચાપ લઘુચાપ હોય, જે વૃતખંડને સંગત ચાપ લઘુચાપ હોય તે વૃતખંડને લઘુ વૃતખંડ કહે છે, તે વૃતખંડને લઘુ વૃતખંડ કહે છે. બરાબર. જે વૃતખંડને સંગત ચાપ લઘુચાપ હોય, બરાબર. તો જે વૃતખંડ એટલે કે આ નીચેનું થાય વૃતખંડ, જેને સંગત લઘુચાપ આવે એટલે એ લઘુ વૃતખંડ. તો ઉપરનું હે એને શું કહેવું આપણે, ગુરુ વૃતખંડ, બરાબર. તો આમાં નીચે લખો આપેલ આકૃતિમાં, લઘુ વૃતખંડમાં જ નવો પોઈન્ટ કરીને લખવાનું છે. આપેલ આકૃતિમાં લઘુ વૃતખંડ એ પી બી છે. આપેલ આકૃતિમાં લઘુ વૃતખંડ એ પી બી છે. ત્યારબાદ ગુરુ વૃતખંડ. તો ગુરુ વૃતખંડમાં વ્યાખ્યા લખીએ પેલા વિદ્યાર્થી મિત્રો, પછી આપણે સમજીએ. જે વૃતખંડને સંગત ચાપ, જે વૃતખંડને સંગત ચાપ ગુરુચાપ હોય, ગુરુચાપ હોય તે વૃતખંડને ગુરુ વૃતખંડ કહે છે, તે વૃતખંડને ગુરુ વૃતખંડ કહે છે. એમાં એમાં પોઈન્ટ કરીને લખો આકૃતિમાં બી ક્યુ એ, આકૃતિમાં બી ક્યુ એ ગુરુ વૃતખંડ દર્શાવે છે, ગુરુ વૃતખંડ દર્શાવે છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો સૂત્ર વિશે જોઈએ, બરાબર. સૂત્ર વિશે વાત કરીએ આપણે કેના, તો કે વૃતખંડના સૂત્ર, બરાબર. તો એમાં પહેલું આવશે આપણું, કયું આવશે, લઘુ વૃતખંડ. લઘુ વૃતખંડ કયું છે આપણી પાસે, એ પી બી નું ક્ષેત્રફળ. તો લઘુ વૃતખંડ એપીબી નું ક્ષેત્રફળ મેળવવું હોય આપણે, એટલે કે આટલા ભાગનું મારે ક્ષેત્રફળ મેળવવું હોય, તો પહેલા મારે વૃતાંશનું ક્ષેત્રફળ મેળવવું પડે, કે જે આપણું કયું છે, એપીબીઓ,
બરાબર, એ આખે આખા વૃતાંશનું ક્ષેત્રફળ મળી લો. નિર્નું સૂત્ર મને ખબર છે કયું છે, થીટા વાળું સૂત્ર આપણું, બરાબર. થીટાના છેદમાં 360 ગુણ્યા પાય આર સ્ક્વેર વાળું સૂત્ર, બરાબર. રેડી, જે અહીંયા લખ્યું જો, અહીંયા ગુરુ વૃતાંશનું છે, પાછળ છે લઘુ વૃતાંશનું છે. કયું છે લઘુ વૃતાંશનું? થીટાના છેદમાં 360 પાય આર સ્ક્વેર. તો પહેલાં એનું ક્ષેત્રફળ મળી જાય મને, એમાંથી હું ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ બાદ કરી દો તો મને આટલો ભાગ મળી જાય ને. આ આખા ભાગમાંથી આ ત્રિકોણ બાદ કરી દો એટલે આટલો ભાગ મળી જાય. તો એ આવશે આપણું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. શું આવશે આપણું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ? તો કે લઘુ વૃત્તાંશ માઇનસ જે તે ત્રિકોણનું ક્ષેત્રફળ, એટલે આપણને શું મળશે? વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો આપણે આના ક્ષેત્રફળના સૂત્રમાં શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? જે મેં તમને હમણાં જ વાત કરી કે લઘુ વૃત્તાંશ વૃત્તખંડ એપીબી નું ક્ષેત્રફળ બરાબર શું લખી શકીએ આપણે? લઘુ વૃત્તાંશ ઓએપીબી નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ઓએબી નું ક્ષેત્રફળ લખી શકીએ એવું? લઘુ વૃત્તાંશ એપીબી નું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ ઓએપીબી નું ક્ષેત્રફળ માઇનસ ઓએબી નું ક્ષેત્રફળ. પીબી પી છે એ ઉપર લખી દો, ઓએપીબી. રેડી, પીબી નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ઓએબી નું ક્ષેત્રફળ, એમ આપણે કહી શકીએ લઘુ વૃત્તાંશ માટે. સેમ ટુ સેમ ગુરુ વૃત્તાંશ માટે આપણે કેવું હોય તો શું કહી શકીએ? સોરી, ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેવું હોય તો શું કહી શકીએ આપણે? તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો શું કરવું પડે? પહેલાં તો આપણે ગુરુ વૃત્તાંશ મેળવવો પડે. તો ગુરુ વૃત્તાંશ આ છે, આખા આખો ગુરુ વૃત્તાંશ, અને એમાં આ ત્રિકોણનું ક્ષેત્રફળ એડ કરી દેવાનું. મળી શકે ને એ રીતના? ગુરુ વૃત્તાંશનું ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેમ મળે? તો કે પહેલાં ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું, એટલે આટલો ભાગ આવશે, આટલો ભાગ નહીં આવે બરાબર, ખાલી આટલો જ ભાગ આવશે. એમાં આપણે આ ત્રિકોણનું એડ કરી દે. અથવા બીજી કઈ રીતે મળી શકે ગુરુ વૃત્તાંશનું? કે આખા ત્રિકોણનું, આખા વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લઈએ, એનામાંથી લઘુ વૃત્તખંડ બાદ કરી દઈએ. હવે પાછું લઘુ વૃત્તખંડ મેળવવા માટે આપણે શું કરવું? વૃત્તાંશનું મેળવવું પડે, પછી એમાંથી ત્રિકોણનું બાદ કરવું પડે, એટલે આ મળે, પછી આખા વર્તુળનું મેળવીને પછી આ બાદ કરી દે. તો એ થોડીક લાંબી પ્રોસેસ થઈ જાય, પણ મળી શકે એમ પણ, બરાબર. અને ગુરુ વૃત્તખંડનું બહુ ઓછું પૂછાય છે, એટલે એટલું બધું ટેન્શન લેવું નહીં વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો લઘુ વૃત્તખંડનું આપણે પૂછાય છે, તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ખબર પડી ગઈ. ગુરુ વૃત્તખંડનું જો પૂછાય તો એ રીતે મેળવી શકે. કઈ રીતે? તો કે ગુરુ વૃત્તાંશનું પહેલાં મેળવી લેવાનું, એમાં આ ત્રિકોણનું એડ કરી દેવાનું. પણ એ આપણે પૂછાતું નથી, એટલે આપણે એનું સૂત્ર અત્યારે લખાવતા નથી વિદ્યાર્થી મિત્રો. તો જઈએ આપણે આગળ. વધારે પડતું તમને વૃત્તાંશનું પૂછાય છે, વૃત્તખંડ બહુ ઓછું પૂછાય છે, પણ પૂછાઈ જાય છે. વૃત્તખંડમાં પૂછાય તો કયું પૂછાય છે વધારે? લઘુ વૃત્તખંડ. તો આપણે એની ઉપર ફોકસ રાખશું વિદ્યાર્થી મિત્રો. તો જઈએ આગળ. ચાલો સમજીએ આપણે સ્વાધ્યાય 12.2 ચાલુ કરીએ આપણે, બરાબર. પહેલો દાખલો આપણે જોવાનું છે, આમાં 1-6 દાખલા જોવાના છે, બરાબર. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને 14મો, આટલું આપણે જોવાનું છે. તો પહેલો દાખલો આપણે જોયો વિદ્યાર્થી મિત્રો, શું કે છે પહેલો દાખલો? જો પહેલા તો ઉપર આપણે ખબર જ છે કે પાય બરાબર 22 7 જ લેવાના બધી જગ્યાએ. રકમ વાંચું છું પહેલી. જો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવો. તો પહેલાં તો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. તો આપણે પરિકરની મદદથી 6 સેન્ટીમીટરવાળું નથી દોરવાનું, આપણે 3 સેન્ટીમીટરવાળું દોરવાનું, એટલે પેજમાં વ્યવસ્થિત સમાય જાય. તો 3 સેન્ટીમીટરવાળું વર્તુળ પરિકરનો અને પેન્સિલનો ઉપયોગ કરીને દોરવું, એટલે આકૃતિ દોરશો તો જ તમને દાખલો સમજાશે. એટલે આકૃતિ બધા જ દાખલામાં ફરજિયાત દોરવાની થશે, જેમાં હું દોરાવું એમાં, બરાબર. તો 6 સેન્ટીમીટરવાળું ત્રિજ્યાવાળું વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60નો છે. વૃત્તાંશ આપણે બનાવીએ, કયું વૃત્તાંશ કીધું છે આપણે? આમાં કેન્દ્ર આગળ 60નો ખૂણો બનાવે એટલે લઘુ વૃત્તાંશ હશે, એવું આપણે સમજી લઈએ.
કેમ કે આ તો જ થાય ને, કેમ કે 180 થી મોટો હોય તો ગુરુ વૃત્તાંશ થઈ જાય ને. જો આ 180 થી મોટો થાય, આ ગુરુ વૃત્તાંશ ટુકડો, અને આપણે કહી દઈએ થીટા, બરાબર. ચાલો અહીંયા આપણે કહી દઈએ એ, અહીંયા આપણે કહી દઈએ બી, અહીંયા કહી દઈએ પી, અહીંયા કહી દઈએ ઓ. રેડી? હવે 6 સેન્ટીમીટર ત્રિજ્યા કીધી છે, એટલે આપણે આર કેટલો આપ્યો છે અહીંયા? 6 સેન્ટીમીટર, બરાબર. 60 નો ખૂણો બનાવે તો વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવો. થીટા કેટલો આપ્યો છે આપણે? 60 ડિગ્રી, એટલે કે આ ખૂણો 60નો આપ્યો છે. અને વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. કયું વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવશું કેમ ખબર પડે? તો લઘુ વૃત્તાંશનું જ મેળવવાનું હોય, બરાબર. તો મેળવી નાખીએ લઘુ વૃત્તાંશ ઓ એ પી બી નું ક્ષેત્રફળ. તો લઘુવૃત્તાંશ ઓ એ પી બી નું ક્ષેત્રફળ શું છે? સૂત્ર એનું, થીટાના છેદમાં 360 ગુણ્યા પાય આર સ્ક્વેર છે ને. તો મૂકી દે એમાં કિંમત, થીટાની કિંમત આપણને ખબર છે કેટલી એપી છે? 60. 360 પાય 22 ના છેદમાં 7. આર કેટલા છે આપણી પાસે? તો કે 6. 6નો વર્ગ છે એટલે 6 કેટલી વખત આવશે? 2 વખત 6. ચાલો 0 0 ઉડી જાય, 6 6 36, આ 6 6 ઉડી ગયા, હવે ક્યાંય ભાગ ઉડતા નથી. તો આપણે મૂકી દઈએ અને કેટલી કિંમત આવશે? 6 2 12 કરી નાખીએ પેલા તો. 6 2 12 બગડો વધી પડી 1, 6 2 12 ને 1 13, 132 ના છેદમાં 7 સેન્ટીમીટર સ્ક્વેર. પોઈન્ટમાં ફેરવો તો પણ ચાલે, ન ફેરવો તો પણ ચાલે. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ સમજાવું તમને. અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર શું કામ આવ્યા? કેમ કે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળનો યુનિટ શું છે? સેન્ટીમીટર સ્ક્વેર. એમ ન ખબર પડે તો અહીંયા જુઓ, આર હતી ત્રિજ્યા હતી એટલે સેન્ટીમીટર હતું. તો યુનિટ સેન્ટીમીટર છે, સેન્ટીમીટર 2 વાર, સેન્ટીમીટર સેન્ટીમીટર સેન્ટીમીટરનો સ્ક્વેર, એમ પણ યુનિટ બનાવી શકાય. પણ એમ ખબર ન પડે તો આપણને ખબર જ છે કે ક્ષેત્રફળ આપણને મળ્યું, આ ક્ષેત્રફળ મળ્યું, ક્ષેત્રફળનો યુનિટ શું આવે? સેન્ટીમીટર સ્ક્વેર. મીટરમાં માપ આપ્યો હોય તો મીટર સ્ક્વેર, જેમાં માપ આપ્યો એ પ્રમાણે થાય, બરાબર. એટલે અહીંયા શું લખવું પડે આપણે? સેન્ટીમીટર સ્ક્વેર. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે કેટલું મળ્યું? 132 ના છેદમાં 7 સેન્ટીમીટર સ્ક્વેર. આગળ જાય દાખલા નંબર 2 તરફ. એક ઘડિયાળના મિનિટ, સોરી એ નથી, તો ત્રીજો છે ને, 22 સેન્ટીમીટર પરિધવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. 22 સેન્ટીમીટર ત્રિજ્યા, સોરી 22 સેન્ટીમીટર પરિધવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ મેળવો. જો સમજો, ચતુર્થાંશ એટલે કે વર્તુળનો કેટલા ભાગ? ચોથો ભાગ. તો પેલા એના માટે આપણે આખું વર્તુળ દૂર નાખીએ પેલા તો આપણે. અને 22 સેન્ટીમીટર પરિધવાળો કીધો છે તો વર્તુળની ત્રિજ્યા આપણે કીધી છે નહીં, પણ આકૃતિ સમજવા માટે આપણે પેલા વર્તુળ દોરશું. 3 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈને એક વર્તુળ દોરો પેલા ફટાફટ. પેલા આપણે કીધું નથી 3 સેન્ટીમીટર, પણ આ તો આપણે સમજવા માટે દોર્યું, બરાબર. હવે એનો ચોથો ભાગ આપણે કરવો એટલે 4 સરખા ભાગ કરવા પડે. તો એ આપણે આ રીતે કરીએ, એમાં ચોથો ભાગ એટલે આપણે આ ભાગને કન્સિડર કરીએ. તો આ ભાગનો આ ખૂણો થાય, અને આ ખૂણો કેટલાનો થાય? 90નો ખૂણો થાય. રેડી? ખૂણો આ થશે, પછી અહીંયા કહી દે એ, અહીંયા કહી દે પી, અહીંયા કહી દે બી, આ વચ્ચે હોય એને શું કહી દે? ઓ. તો આ વૃત્તાંશ બની ગયું. ચોથો ભાગ છે એ વાત સાચી, પણ એક વૃત્તાંશ બન્યું કે નહીં? લઘુ વૃત્તાંશ. હા કે ના? તો કે આ તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે અહીંયા મૂકી શકીએ ને. અને જો લઘુ વૃત્તાંશનું ન મૂકવું હોય તો આપણે કીધું છે કે આખા વર્તુળનું ક્ષેત્રફળનો કેટલો ભાગ મેળવવાનો? ચોથો ભાગ. તો આખા વર્તુળના ક્ષેત્રફળનો ચોથો ભાગ એટલે કે છેદમાં 4 લખી નાખો તો પણ ચાલે. તો આપણે એ રીતે મેળવીએ, વૃત્તાંશને લીધે તો મળે જ, પણ આપણે છેદમાં 4 લખીને પણ ગણીએ, જોઈએ કઈ રીતના થાય છે. સૌથી પહેલા આપણે કઈ વસ્તુ જોશે? વર્તુળનું ક્ષેત્રફળ છે એટલે પાય આર સ્ક્વેર, આર આપણે જોશે, જે આપણે રકમમાં આપ્યો નથી. તો રકમમાં જે આપ્યું હોય એ આપણે લખશું. તો શું આપ્યું છે? પહેલાં તો આપણે વર્તુળનો પરિધ આપ્યો છે. કેટલો આપ્યો છે? 22 સેન્ટીમીટર. વર્તુળનું પરિધ આપણે આપી દીધું 22 સેન્ટીમીટર. આગળ આપણે રકમમાં જઈએ તો પરિધ, પરિધનું સૂત્ર શું થાય? 2 પાય આર બરાબર શું લખી શકીએ આપણે? 22.
હવે આર ને આપણે કરતા બનાવીએ, આ બંને વસ્તુ સામેની બાજુ લઈ જાય એટલે 22 ના છેદમાં 2 ઇન્ટુ પાય. આર બરાબર 22 ના છેદમાં 2 એમ નમ. હવે જો પાય ની કિંમત શું આવશે 22 ના છેદમાં 7, તો 22 છેદમાં 7 છેદનો છેદ ક્યાં આવે, અંશમાં, એટલે ઉપર 7, 22 22 ઉડી જાય. આર બરાબર 7 ના છેદમાં 2 સેન્ટીમીટર. હવે જો સમજો, હવે આપણે શું કીધું હે કે વર્તુળનો ચતુર્થાંશનું ક્ષેત્રફળ મેળવો, તો વર્તુળનો ચોથો ભાગ, વર્તુળના ક્ષેત્રફળનો ચોથો ભાગ થશે. તો આપણે લખીએ વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર શું કહી શકીએ આપણે, 1 ના છેદમાં 4 πr² કઈ રીતે, તો કે πr² એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળ, એના છેદમાં 4 કરી નાખે નો થાય ચોથો ભાગ આપણે મળી જાય. તો મૂકીએ આપણે કિંમત, પાય એટલે 22 ના છેદમાં 7, આર એટલે આપણે હમણાં મળ્યા 7 ના છેદમાં 2, પણ કેટલી વખત, 2 વખત લેવાના, શા માટે, કેમ કે વર્ગ છે એટલે. ચલો ભાગ ઉડતા એટલે ઉડાડી દઈએ, 7 7 ઉડશે, 11 2 22 ઉડશે. ચાલો કેટલું વધ્યું, તો કે 11 × 7 ના છેદમાં 4 × 2 કેટલો જવાબ આવશે, 11 × 7 એટલે 77 ના છેદમાં 4 2 8 સેન્ટીમીટર² આ આપણો જવાબ. રી જવાબ આવી જાય પછી નીચે લખવાનું શું, તો કે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ 77 ના છેદમાં 8 સેન્ટીમીટર² છે. નીચે શું લખવાનું આપણે, વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ 77 ના છેદમાં 8 સેન્ટીમીટર² છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને સમજાણું હશે, ખ્યાલ આવ્યો હશે શું આપણે વાત કરી, બરાબર. ઓકે તો આજના વિડીયોમાં રાખીએ છીએ એટલું જ વિદ્યાર્થી મિત્રો, મળશું નવા વિડીયોમાં. હોમવર્ક તમને આપી દઉં, હોમવર્કમાં જે 2 દાખલા ગણાવી અને વૃત્તખંડની અને લઘુ વૃત્તખંડ ગુરુ વૃત્તખંડની આપણે જે વ્યાખ્યા સમજી છે એ એક એક વાર લખીને પાકી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આજના વર્ગમાં આટલું જ, મળશું નવા વિડીયોમાં.